શું તમે રોડ રસ્તા પર થૂંકો છો? જો હા તો પછી હવે પછીનો રિપોર્ટ જોઈશું. થૂકણવીરો ખબરદાર. અમદાવાદમાં થૂકણવીરો ખબરદાર થઈ જાઓ, હવે બહુ થયું. હવે મહાનગરપાલિકા કરશે સૌથી કઠોર દંડ. છેલ્લા 3 દિવસમાં જ 250થી વધુ લોકો સામે કાર્યવાહી થઈ છે અને દંડ ફટકારવામાં આવ્યો છે. આ તો હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં આપણા અમદાવાદને ગંદા બનાવતા લોકોની ખેર નહીં હોય. હવે થૂકણવીરોની ખેર નથી. જાહેરમાં પિચકારી હવે પડશે ખૂબ ભારે. રસ્તા પર થૂક્યા તો દંડ રાખજો તૈયાર. મોઢેથી પિચકારી મારી રસ્તે રંગોળી બનાવી શહેરના રસ્તાઓને ગંદા કરતા લોકો સામે હવે કડક કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ છે. લોકોએ હાલ સરકારી કચેરી કે જાહેર જગ્યા કંઈ જ બાકી ના રાખ્યું, બધે જ લાલ રંગથી ચીતરી નાખ્યું છે. એવા કેટલાક થૂકણિયા કેમેરામાં પણ કેદ થયા. અમદાવાદ મનપાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી વાહન ચાલકો પર રખાઈ રહી છે બાજ નજર. જો પડીકી ખાઈને જાહેરમાં થૂકશો તો 5 રૂપિયાની પડીકીની પિચકારી આપને ₹500માં પડશે, એટલે કે ₹5ની પડીકી 500નો દંડ. પાન મસાલા ખાઈને જાહેરમાં થૂકીને સરકારી મિલકતને ગંદી કરનારાઓ પર નિયંત્રણ મેળવવા એએમસીનું તંત્ર સક્રિય બન્યું છે. એએમસીએ ઝોન મુજબ સ્ક્વોડ બનાવી છે, જે રાહદારીઓ સહિત વાહન ચાલકો પર સીસીટીવી દ્વારા નજર રાખશે. આપને જણાવી દઈએ કે 3 દિવસના અભિયાનમાં જાહેરમાં થૂકનારા 250થી વધુ લોકોને દંડ ફટકારાયો છે. છેલ્લા 1 વર્ષમાં 3,100 લોકો દંડાયા છે. ઉલ્લેખનીય છે કે જાહેરમાં થૂકવા બદલ 50થી ₹500 સુધીના દંડની જોગવાઈ છે. અમદાવાદના 4 રસ્તાઓ પર આપ જાહેરમાં થૂકવાના આદિ હોય તો ભૂલી જજો, કારણ કે આપના પર અમદાવાદ મહાનગરપાલિકાની 3રી આંખ નજર રાખી રહી છે અને એના જ થકી આપના ઘર સુધી જે રીતના ટ્રાફિકના મેમો આવે છે એ જ પ્રકારના મેમો થૂકવા બદલ આપના ઘર સુધી પહોંચશે અને એની વિશેષ ડ્રાઈવ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અમદાવાદ મહાનગરપાલિકાનો છે, ત્યાંથી વિશેષ નજર રાખવામાં આવી રહી છે. અને જે લોકો જાહેરમાં વાહનમાંથી 4 રસ્તા પર ઉભા હોય અને ત્યાંથી જ જો જાહેરમાં થૂંકી રહ્યા છે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને એવા અલગ અલગ લોકો સામે છેલ્લા 1 વર્ષમાં લગભગ 3,000 કરતાં પણ વધારે લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. અને એ સિવાય છેલ્લા 4 દિવસથી એટલે કે ફેબ્રુઆરી મહિનાથી તો વિશેષ સ્ક્વોડ બનાવીને પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. એ તમામ દ્રશ્યો જે લોકો જાહેરમાં થૂકી રહ્યા છે એને આપણે જોવા મળી રહ્યા છે. આ સિવાય મેમો મોકલવાની પણ કામગીરી શરૂ થઈ ચૂકી છે. ત્યાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે પ્રકારના ટ્રાફિકનો મેમો આપના ઘર સુધી પહોંચતો હોય છે, ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ એ જ પ્રકારનો મેમો જાહેરમાં થૂકવા બદલ આપના ઘર સુધી પહોંચી રહ્યા છે. અને એનો એક જે ડેમો છે એ પણ આપણે અહીંયા જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે અમદાવાદને વધારે સ્વચ્છ બનાવવા માટે આ એક વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને જેમાં કોઈ પણ વ્યક્તિ જાહેરમાં થૂંકે નહીં એ બાબતનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવ ચાલી રહી છે અને એ ડ્રાઈવ હેઠળ જ મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી થકી પણ કામગીરી કરાઈ રહી છે. થૂકણવીરો આપણા શહેરના રસ્તાઓને ગંદા કરે છે, સરકારી અને જાહેર ઇમારતોને ગંદી કરે છે. બ્રિજ હોય કે પછી હોય કોઈ પુલ, તમામ સ્થળો પર થૂકણવીરો પોતાની કળા બતાવવામાં તો માહિર હોય છે. પરંતુ હવે સ્વચ્છતા મિશન હેઠળ આવા થૂકણવીરો પર કાર્યવાહી થશે, એટલે જાહેરમાં થૂકવાની ટેવ હોય તો સાવધાન થઈ જજો. 3રી આંખની સતત આપ પર રહેશે નજર. એટલું જ નહીં, શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમ પણ ફરતી રહેશે, જેઓ શોધી શોધીને આવા થૂકણવીરોને દંડ ફટકારશે. આ તો વાત થઈ અમદાવાદની. જોકે સુરત પણ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યા બાદ આ બિરુદ પોતાની પાસે રાખવા માટે મક્કમ છે. સુરતમાં પહેલીવાર પાલિકા દ્વારા અનોખો દંડ ફટકારવામાં આવ્યો. વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવતા સુરત મહાનગરપાલિકાએ દંડ ફટકાર્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 5,000નો દંડ કરવામાં આવ્યો. જે વ્યક્તિનો વરઘોડો હતો તેમણે 5,000નો દંડ ફટકારવામાં આવ્યો. સાંભળો આ મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ શું કહી રહ્યા છે.
સુરત શહેર અત્યારે સમગ્ર ભારત દેશમાં ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા તરીકેનું એમને એવોર્ડ મળ્યું છે અને એમની જે પણ સફળતા છે સુરત શહેરના લોકોને જાય છે એમની જનભાગીદારીના કારણે સુરત શહેર સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. અત્યારે પણ સુરત મહાનગરપાલિકા લોકોના સાથે મળીને પદાધિકારીશ્રીઓ અને ચૂંટાયેલી પાંખ સાથે મળીને સમગ્ર સુરત શહેરમાં સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડી રહી છે અને સાથે સાથે લોકોની પણ જવાબદારી વધી છે કે અપને નંબર વન ટકાવા રાખવા માટે આમાં 100% સાક્ષાત્કાર કરીએ. એટલે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય કે કોઈ પણ રસ્તા ઉપર લોકો ચાલતા હોય કે માર્કેટમાં જતા હોય અપને ગંદકી ના કરીએ અને રસ્તા ઉપર ના થૂકી એમના માટેની જવાબદારી બધાની જ છે. શહેરોને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર મહાનગરપાલિકાની નથી પરંતુ શહેરમાં રહેતા તમામ એ લોકોની પણ છે. રસ્તાઓ પર સફાઈ કરતા કર્મચારીઓ પણ આપણી જેમ માણસ જ છે. શહેરમાં રહેતા તમામ નાગરિકોની પ્રથમ જવાબદારી જ શહેરને સ્વચ્છ રાખવાની છે. છતાં કેટલાક લોકો જાહેર રસ્તાઓ સરકારી ઇમારતોમાં થૂકી તેઓને ગંદી કરી નાખે છે. પરંતુ હવે બહુ થઈ ગયું. સ્વચ્છતાના વિરોધી આવા લોકોને શોધી શોધીને તેઓને દંડ ફટકારવામાં આવશે, જે બાદ જાહેર રસ્તા પર થૂકવાની બીમારી દૂર થશે. સુરતથી બળદેવ સુથાર સાથે અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ, બ્યુરો રિપોર્ટ, TV9.